જ્યાં સરકાર દ્વારા ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે ભૂગર્ભ સેટેલાઇટ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ સર્વે દરમિયાન જિલ્લામાં અનેક ખેડૂતોને જમીન માપણીમાં ક્ષતિઓ આવી હતી. એક જ સર્વે નંબરમાં આવેલ જમીનોમાં એક ખેડૂતની જમીન બીજા ખેડૂતના નામે થઈ ગઈ હોય અથવા તો કોઈ ખેડૂતની જમીન ઓછી થઈ ગઈ હતી, જ્યારે કોઈની જમીન વધી ગઈ હોય તેવી અનેક સમસ્યા સર્જાઈ હતી. ખેડૂતોએ ક્ષતિઓ દૂર કરવા માટે જિલ્લા લેન્ડ રેકોર્ડ વિભાગમાં લેખિત અરજીઓ કરી ક્ષતિના નિવારણ માટે રીસર્વેની માંગ કરી હતી, પરંતુ 2016ના વર્ષે કરવામાં આવેલી અરજીઓનો આજ દિવસ સુધી નિકાલ ન થવાને કારણે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે. ખેડૂતોને જમીન દસ્તાવેજમાં ઓછી થવાથી પાક ધિરાણ હોય કે પછી અન્ય કોઈ સરકારી લાભ હોય જેમાં ખેડૂતને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 2016ના વર્ષે કરવામાં આવેલી લેખિત રજૂઆતનો કોઈ નિવેડો ન આવવાથી ખેડૂતોએ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. રીસર્વે 2015માં રીસર્વે કર્યું એમાં અમારા ગામમાં બધા દરેકને થોડી ક્ષતિઓ આવી તો એના માટે અમે રીસર્વેમાં અરજી કરી તો એનું રીસર્વે કરવા આવ્યા તો મારા પોતાનો જ એક ખુદનો પ્રશ્ન હતો કે નકશો ખોટો હોય તો જમીન કમ્પ્લીટ આવી હતી તો એ નકશો સુધારવા માટે મેં અરજી કરી તો એ સુધારવા માટે અરજી કરી. નકશો તો એ નહીં રહ્યો પણ 36 ગુંઠા જમીનમાંથી કપાઈ હતી તો 36 ગુંઠા જમીન ઘી ક્યો. સર્વેની કામગીરીમાં તો ઘણી તકલીફો પડી. ખેડૂત એક હોશિયારું જીવન છે કે જે એની વાત કોઈ હો ભરવા તૈયાર જ ના હોય. ઓફિસોમાં કોઈ માણસ ના મળે. સર્વે કરવાની અરજીઓ કરો તો અરજીઓનો કોઈ જવાબ ના મળે. ક્ષતિઓમાં તો મારા ખેતરમાં 10 ગુંઠા જમીન ઓછી આવી, વત્તા બીજા એક સર્વે નંબરનો એનો જે નકશો હતો એ આખો નકશો ખોટો આવ્યો.